Hayrat, cuma Rabbi Jemaah Imam Hasan Mustafa Ali Sallallahu Alaihi Wasallam di bilad Hayrat. Hai asmani imamat Nabi Jasitara di bilad namu kau per absaruni khidmat ma tahdil mubarak bad pesh karuchu an sathi marine par de ghair ma bet bila imam imam mahdi ni khidmat ma ek bawaz e bulan salawat wadi mubarak badi pesh karti hai मुबारकबादी पेश करे फरजंदों शादी मौका पर दुआ है कि अल्लाह पाक आ बने जोड़ी वच में इमाम अली ने बीबी माफिया ने बीबी फातिमा जी पाक मजबूत मोहब्बत नसीब अने अता फरमावे એની સાથે સાથે એક દીકરી પણ બીમાર છે એક મુમિના પણ બીમાર છે તેમજ તમામ મરીઝોની શફાયાબી માટે આપ સર્વોની પાસે ઇમામે હસનના સદકામાં અલ્લાહ પાસે દુઆ કરીએ તે માટે એક બાવાઝે બલંદ સલવાત અઝીઝો આજના બયાનમાં જે આયત तिलावत नो शरफ हासिल करेलो ए सूरे काफ नी नो सूरो छे आयत नंबरो 65 65 मा नंबर नो नी आयत छे अल्लाह ताला कहे छे फवजद अब्द मिन इबादिना के अमे तमोने जारी हिदायत करी आतैना हु रहमतम मिन इंदिना एवा इंसान पासे કે જેની પાસે અમારી ખાસ નેમત હતી વો આતૈનાહુ મિન લદુન્ના ઇલ્મા અને ઈ ઇન્સાન ની પાસે અમારું દીધેલું ઇલ્મ હતું કે જે કે છે ખુદા નબી મૂસા ને કે જેની સાથમાં કોણ છે યુશા બિન નૂન એનો વઝીર જ્યારે મૂસા અને યુશા બિન નૂન ઇમારસ ની મુલાકાત માટે જાય છે કોણ ઇમારસ નબી ખિઝર પયગંબર શા માટે કેમ કે મૂસા ને ક્યારે ક્યારે એમ છું મારા કરતા કોઈ ભણેલો નહીં કોઈ ને મૂસા ની વિચાર આવ્યો મારા કરતા કોઈ ભણેલો હશે આ દુનિયામાં ખુદાએ કીધું મૂસા જો છે તારા કરતા ભણેલો જાય ની તલાશ તને મળશે એ મારો બંદો જેની ઉપર અમારી ખાસ રહેમત અને જેને અમે અમારું ખાસ ઇલ્મ અતા કર્યું છે જાઓ એની મુલાકાતે અને ઇલ્મ હાસિલ કરો ખિઝર પયગંબર પણ આજે જેની વિલાદત છે આપણા ઇમામ હસન એ ખિઝર પયગંબરના પણ પ્રોફેસર છે આપણા ઇમામ હસન મુસ્તફા અલી સલામ કેટલી વખત તારીખમાં છે કે અગર ઇમામ અલી પછી એ આ નબી ખિઝર એ કોઈની મુલાકાત અગર વધારેમાં વધારે લીધી છે તો એ આપણા ઇમામ હસન મુસ્તફા અલી સલામ છે પૈગંબર ઇસ્લામની મશહૂર હદીસ છે કે જ્યારે એહલિબેતની ઓળખાણ પૈગંબર કરાવે છે ત્યારે પૈગંબર ફરમાવે છે લૌકાન હિલમ રજુલન લકાન અલીયન કે અગર ખુદાએ સહનશીલતા ને સહનશીલતા એટલે ગુસ્સા ગુસ્સો હોવા છતાં ગુસ્સાને કંટ્રોલમાં રાખવું એને કહેવાય સહનશીલ અગર સહનશીલતા ને ખુદાએ ઇન્સાનની રૂપ આપ્યો હોત તો એ રૂપમાં અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ હોત પછી ફરમાયું કે અગર રૂપને ખુદાએ ઇન્સાનના રૂપમાં નાખ્યો તો દુનિયા જો કે ફાતિમતુ ઝહરા સલામ અલૈહા કોણ છે અને અક્કલને ઇલ્મ ને ઇન્ટેલિજન્સ ને અગર ખુદાએ ઇન્સાની રૂપ આપ્યો હોત તો દુનિયા જો કે હસન મુસ્તફા કોણ છે મશહૂર વાક્યો છે કે એક દિવસ નબી ખિઝર પૈગંબર રસૂલની ખિદમતમાં આવીને કહ્યું યા રસૂલલ્લાહ મારા અમુક સવાલ છે આ સવાલના જવાબ આપો આપણા ઇમામ હસનની ઉંમર 8 મહિનાની છે ઘોડિયામાં આ નાનું બાળક છે હજી યા રસૂલલ્લાહ મારા અમુક સવાલ લઈને આવ્યા છો આના જવાબ આપો પૈગંબરે કીધું આના જવાબ હું નહીં આપું આ ઘોડિયામાં 8 મહિનાનું બચ્ચું છે ને એ આપશે એને જઈને પૂછો
नबी खिजर पैगंबर घोड़िया नी पासे आवी ने अपना बीजा इमाम इमाम हसन मुश्तबा की सवाल करे छे इमाम एक एक सवाल ना जवाब आपता जाय छे जारे सवाल जवाब तो मुनाजरो खत्म थई गयो नबी खिजर उबा थिया जारे जावा लागा तो रसूल की जो खिजर जवाब केवा लागा जवाब केवा लागिया खिजर की दो या रसूल अल्लाह आवा संतोष कारक जवाब में जिंदगी में नती साबेड़ा एवी रीते जवाब आईवा जाने के खुद रसूल अल्लाह इनी सवाल की जवाब आपी रहिया छे मुसलमानों કે ઉમ્મુલ મુમિનીન અમારી માં છે કે અમે અમે એનું દેફાસ કરશું સામીમાં મળી હતા અને ઉમ્મુલ મુમિનીન એ સંતાશ કર્યું કે હું મુસલમાનોની માં છું એટલે બધે માને જકડી લીધું કે માને કાંઈ ના ખાવું ખબર ઉમ્મુલ મુમિનીન છે આ એટલે બધા મુસલમાનો આવીને આયશા પાછળ ઊભા રહી ગયા ઇમામ અલી કીધું મોહમ્મદ હનફી આસફને ઢીલી કર ખૂનરે જી ના કરજે ઢીલી કર નાખ मोहम्मद हनफिया किया पहलू ताता थी बीजू ताता थी त्रीजू ताता थी पाछा गया या अली बाबा एपोसिबल से आलो को मुसलमानों को जाजा चने मानी हिफाजत मानो और साथी में तो जोश मारे कहीं था तू नहीं बाबा केम सब ढीली पाओ इमाम की जो बेटा हसन आगड़ बदो असफ ने ढीली करना इमाम हसन इस्लाम पहला हमला में एवी रीते सफ ने ढीली करे छे के छेली सब सुधी अपना इमाम फूकी गया इमाम पाछा आवे छे बाबा सब ढीली थई गई छे मोहम्मद हनफिया ने पसीनो छूटो कीधु बाबा हसन ना कारनामा थी शरम आवे छे मारा थी ना जो बाबा तमने खबर छे मोहम्मद हनफिया कौन छे તારીખ લખે છે કે મોહમ્મદ હનફિયાની તાકાત ઈ હતી કે જ્યારે એક સિક્કો પોતે હાથમાં લે ને અને આ બીજા હાથથી દબાવે અને આ સિક્કા ઉપર જે પણ નિશાની હોય જે પણ નિશાની હોય સિક્કો ચાહે ચાંદીનો હોય આશાનો હોય બ્રોન્ઝનો હોય ઈ ફક્ત દબાવે તારીખના જુમલા છે કે ઈ નિશાની પીએસ માંથી નીકળી અને મોહમ્મદ હનફિયાના હાથ પર ચોટી જાય અહીંયા સુધી કે એક ઝાડ જે રાશિમાં મધ્યનું રાશિ મજબૂત હોય એને ઉખાડવું એ મોહમ્મદ હનફિયા કરી શકતા હતા આવા બહાદુર દીકરા બાબા હસનના કારનામાથી મને શરમ આવે છે ઇમામ અલીએ કીધું બેટા મોહમ્મદ હનફિયા શરમ ન કરો તું મારો દીકરો છે હસન મુસ્તફા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ નો દીકરો છે હસન મુસ્તફા રસૂલ નો દીકરો છે મોહમ્મદ તું મારો દીકરો છે ફેર છે બે તાકાતમાં આ ફાતિમા નું દૂધ છે આપણા ઇમામ હસન મુસ્તફા હર મકામ પર ઇમામ અલી નો જમાનો હોય કે રસૂલ અલ્લાહ નો જમાનો હોય હંમેશા ઇમામ હસન ને આગળ કહેલા છે કે યા હસન તમે દેખાડી દો કે તમારો ઇલ્મ કેટલું છે જંગે સિફિન છેલ્લો વાક્યો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરશો જંગે સિફિન જ્યારે જંગે સિફિન થઈ તો એક માણસ ઇમામ અલી પાસે આવે છે કીધું આ સાંભળજો યા અલી હું તમારો જ છે હું તમારો જ છે પણ મારા મુખ સવાલ છે સવાલ એના જવાબ તમે આપો ઓલા અસહાબ બોલે કે બાપા આ જંગનું મેદાન છે લડાઈ ચાલે છે તારા સવાલ પછી કરજે હમણાં ના ઇમામે કીધું વાંચો 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 આ નવો છે કોક આ જાણીતો ચહેરો નથી આ ઇમામ કે છે બોલ તો તારા સવાલ શું છે એ કે યા અલી પહેલો સવાલ આસમાન અને જમીનનો ફાસલો કેટલો છે બીજો સવાલ હક
અને બાતિલના વચમાં ફાસલો કેટલો છે બીજો સવાલ એ કે યા અલી દુનિયાની કઈ એવી સરજમીન છે જ્યાં સૂરજે એક જ વખત ચમકારો દીધો હોય ત્યાં પછી સૂરજે પાછો ચમકારો નથી દીધો ચોથો સવાલ યા અલી કઈ એવી 10 વસ્તુ છે જે 10 વસ્તુ પર ચડિયાતી છે એક બીજી એક કરતા ચડિયાતી છે મામાણીને જોઈને કહે છે બાપા આ સવાલ તારા ના હોઈ શકે આ સવાલ તારા નથી તારા મગજમાં ક્યાંથી આવા સવાલ આવે કીધું આ મારા જ છે સવાલ મોલા કીધું જો તું સાચું નહીં બોલ તારા સવાલના જવાબ હું નહીં દઉં સાચું કહીએ કે મોલા સાચી વાત છે આ સવાલ હાકીમે શામ મુઆવિયા બિન અબી સુફયાનના છે કીધું મુઆવિયા મુઆવિયાના મગજમાંથી ક્યાં આવા સવાલ આવે મુઆવિયાની ક્યાંથી સૂઝે આવા સવાલ આ મુઆવિયા નહીં નથી કીધું મોલા સાચી વાત છે મુઆવિયા નહીં નથી હાકીમે રોમ થી સવાલ આવ્યા છે હાકીમે રોમે કીધું છે કે એ મુઆવિયા જો તું હકીકતમાં રસૂલની ખુરશી ઉપર રસૂલનો જાનશીન તરીકે બેઠો છે તો આના સવાલ દે જો તું આના જવાબ દઈ સહી ગો તો તું રસૂલનો ખરેખર જાનશીન છો જો ના દઈ સહી ગો તો તું આ ખુરશી ઉપર ક્યાં અધિકારથી બેઠો છે દુશ્મનને જ્યારે માર લાગે ને ત્યારે એમને બેટના દર ઉપર આવીને મારી છે કીધું સાંભળી લે રિસાલત તો સવાલ છે કોણ રસૂલનો જાનશીન એનો સવાલ છે હું તને જવાબ આપું તારો પહેલો સવાલ જમીન અને આસમાનનો ફાસલો કેટલો છે કીધું સાંભળી લે ભાઈ અગર તને જમીન અને આસમાનનો ફાસલો માપવો છે તો એક મઝલૂમના દિલને દુખી કરીને એનો એની હાઈ લે જેટલી ઝડપથી ખુદા એની હાઈ કબૂલ કરે છે એટલો જ ફાસલો જમીન અને આસમાનનો છે તને જમીન અને આસમાનનો ફાસલો માપવો છે મઝલૂમનું દિલ દુખાવીને જોઈએ એના દિલથી જે તેને હાઈ નીકળે છે અને એ હાઈને ખુદા કેટલી ઝડપથી કબૂલ કરે છે એટલો જમીન અને આસમાનનો ફાસલો છે કીધું મૌલા હક અને બાતિલના વચમાં તો મૌલાએ કીધું જો મૌલા સમય જો ના ત્યારે મૌલા લઈ અને પોતાના ગાલ ઉપર કીધું ભાઈ સાંભળી લે હક અને બાતિલની વચમાં ચાર આંગળાનો ફેર છે જે આંખેથી જો ઈ હક જે કાનેથી સાંભળો ઈ બાતિલ છે જ્યાં સુધી આંખેથી ન જો બોલવાનો અધિકાર નથી મહારાજ કાનેથી સાંભળેલી વાત બાતિલ છે આંખથી જોવેલી વાત હક છે કીધું યારી કઈ જમીન ઉપર સૂરજ એક જ ફેરે ચમકારો દીધો છે અને ત્યારબાદ ચમકારો નથી આપ્યા કીધું એ જમીન એ દરિયાઈ નીલ છે કે જ્યારે મૂસાએ લાકડી મારી દીધી દરિયાના બે ફાયદા થયા વચમાં રસ્તો બન્યો એ એક ફેરે સૂરજ એ જગ્યા ઉપર ચમકારો દીધો છે પાછો ચમકારો આપ્યો નથી કીધું 10 વસ્તુ પર ચડિયાટી કઈ છે કીધું સાંભળી દે દુનિયામાં સખતમાં સખત ચીજ પથ્થર છે પથ્થર ઉપર જે ચડિયાતી વસ્તુ છે એ લોઢું છે કારણ કે લોઢું પથ્થરને ભાંગે છે લોઢા કરતા ચડિયાતી ચીજ આગ છે કારણ કે આગ લોઢાને પીગળાવે છે આગ કરતા ચડિયાતી ચીજ પાણી છે કારણ કે પાણી આગને ઠારે છે આ પાણી ઉપર એક અજી ચડિયાતી વસ્તુ વાદળા આ વાદળાને તમે જો હાથમાં કોટો લાગે પણ ઈ કેટલા ટંગ ને ટંગ પાણીના હોય એની અંદરમાં વાદળા કરતા પણ અહમ તરીન ચીજ હોય તો ઈ છે હવા કારણ કે હવામાં ઈ તાકાત છે કે વાદળાને અહીંયાથી ઓવા લઈ જાય છે વાદળા કરતા પણ એક ચડિયાતી ચીજ છે ઈ મલાઈકા જેના હાથમાં ખુદાએ હવાનો કંટ્રોલ આપ્યો છે ઈ મલાઈકા કરતા પણ ચડિયાતી ચીજ અગર કોઈ છે તો ઈ મલેકુલ મોત છે જેના હાથમાં આ મલાઈકાની જાન છે મલેકુલ મોત કરતા પણ ચડિયાતી ચીજ છે એનું નામ છે મૌત કારણ કે મોતે મલેકુલ મોતને નહીં મૂકે અને મોત કરતા પણ અગર ચડિયાતી ચીજ છે તો એ ખાલિકે કાયનાત છે જેની હાથમાં ઇન્સાનની જિંદગી અને મોતનો દારો મદાર છે નારે રિસાલત નારે હૈદરી શું બયાન કરું મહારાજ
આજીઝો ઇમામે હસને એવા કેટલા મકામ ઉપર ઇલમી બહેસ કરેલા છે એવા એવા મકામ ઉપર ઇલમી વાતને પેશ કરેલ છે ટેમ નથી કે હું બયાન કરું પણ ક્યારેક ક્યારેક પાછો મોકો મળશે આપણી પાસે જાજો મોકો હોતો નથી યા તો એક સાત સફર હોય છે યા તો એક 15 રમઝાન હોય છે આના સિવાય તો આપણે ઇમામનું તસ્કીરો કરતા નથી મારા આજીઝો ક્યારે પાછી જિંદગી રહેશે ઇમામના બારામાં ઓર વાત ઇન્શાઅલ્લાહ આપની સમક્ષમાં રજૂ કરીશ અલ્લાહની બારગામાં દુઆ છે કે પરવરદિગાર હકે મુહમ્મદ વ આલી મુહમ્મદ આ ઇમામના સદકામાં આપણા ગુનાહોને માફ ફરમાવે આપણા મરીઝોની શિફા અતા કરે આપણી પરેશાનીઓને દૂર કરે જે લોકો બે ઓલા છે ને ઓલા દીનરી ના અતા કરે મારા જે ઇકરામની હિફાઝત ફરમાવે પરચમ ઇસ્લામને સર બુલંદ ફરમાવે ઇસ્લામને ઇસ્તે નાબૂદ ફરમાવે જેટલા પણ મરીઝો આ દુનિયાની અંદરમાં છે કોમની અંદર જ્યાં પણ હોય જે પણ મરીઝ હોય ખુદાયા તમામ લોકોની શિફા કામિલ આજીલ અતા ફરમાવે આપણા ઇમામના ઝરમતી તાજીલ ફરમાવે અને આપણે સર્વોને એમના મદદગારમાં શુમાર ફરમાવે રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નાકા તસ્સમીઉ અલીમ.